નમસ્તે બાળ મિત્રો, ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં આપણે શું જોયું હતું? ક્રિપલના ફેમિલી વિશે જોયું હતું, હને કે ક્રિપલના ફેમિલીમાં શું હતું કે ત્યાં તેના વિલેજમાં જે ક્લીન વોટર હતું ત્યાં ડર્ટી વોટર આવતું હતું, હને તે ક્લીન વોટરની અંદર ડર્ટી વોટર મિક્સ થતું હતું, તો તેના વિશે આપણે જોયું હતું ફ્રેન્ડ્સ. અને તેનાથી એ વોટર પીવાથી બધી બીમારીઓ થતી હતી, જેમ કે લૂઝ મોશન, પછી વોમિટિંગ, આ બધી બીમારીઓ થતી હતી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ન્યૂ ટોપિક સાથે મળીશું. ન્યૂ ટોપિક છે, કેન વી ડ્રિંક ધીસ, શું આ પી શકાય છે? એટલે આમાં આપણે જ્યારે પહેલું ક્રિપલના ફેમિલી વિશે જાણેલું હતું, તો ફ્રેન્ડ્સ આજે આપણે એવી જ કોઈ બીજી એક અમદાવાદમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં એક ઘટના ઘટી, તો તેમાં પણ જે ક્લીન વોટર હતું તેની અંદર ડર્ટી વોટર મિક્સ થઈ રહ્યું હતું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે તેના વિશે ચર્ચા કરીશું. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે સેકન્ડ ટોપિક પર જઈશું. સેકન્ડ ટોપિક છે, કેન વી ડ્રિંક ધીસ, શું આ પી શકાય છે? તો ફ્રેન્ડ્સ, આ એક બીજી પછી સાંજે બીજી એક ઘટના ઘટી. નજીકમાં જ હાઈરાઈઝ બિલ્ડિંગમાં એક અંજુ મેડમ રહેતી હતી. હાઈરાઈઝ જે બિલ્ડિંગ હતું તેમાં કયા મેડમ રહેતા હતા? અંજુ મેડમ. તેના હાઉસમાં સ્મિતની મધર વર્ક કરતી હતી, એટલે જે સ્મિત નામનો જે બોય હતો તેની મધર અંજુ મેડમના ઘરે કામ કરતી હતી, એટલે કચરા પોટા, વાસણ એ બધા કામ કરતી હતી. અને આજે તો સ્મિતને હોલિડે હતી, સ્મિતને રજા હતી, તેથી તે પણ તેની મધર સાથે અંજુ મેડમના હાઉસ ગયો હતો. તમને પણ જો રજા હોય તો તમે પણ મમ્મી કસે પણ જતા હોય તેની સાથે તમે જાઓ છો ને, તેવી રીતના સ્મિત પણ તેની મધર સાથે, એને હોલિડે હતું એટલે તે જ્યાં મમ્મી કામ કરતી હતી ત્યાં તેના ઘરે જાય છે. અંજુ મેડમ રીડ અ ન્યૂઝપેપર, જે અંજુ મેડમ હતા તે પેપર વાંચતા હતા, ન્યૂઝપેપર. તો તે સ્મિતને જોઈને તેને સ્માઇલ કરી અને પૂછ્યું, શું આજે હોલિડે છે? શું આજે રજા છે? એટલે જે અંજુ મેડમ હતા તે એકદમ સરસ મજાની સ્માઇલ કરીને સ્મિતને પૂછે છે. તો મેડમે તે સ્મિત માટે ટીવી ચાલુ કરી આપ્યું, અને ટીવીમાં તો કાર્ટૂન ચાલુ કરી આપ્યું. તમને ખબર જ છે, તમને બધાને કાર્ટૂન જોવાનું બહુ જ ગમે છે ને, તેવી રીતના સ્મિતને પણ કાર્ટૂન જોવાનું ખૂબ જ ગમે છે. તો મેડમે તેને કાર્ટૂનની ચેનલ મૂકી આપે છે, અને સ્મિત તો કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયો હતો. એટલામાં તો અંજુ મેડમે બૂમ પાડી, એકદમ જોરથી બૂમ પાડી, અરે છાયા! એટલે જે સ્મિત હતી તેની મધરનું નામ શું હતું? છાયા હતું. તેને બૂમ પાડી, અરે છાયા! આ એને બૂમ પાડે છે કે, અરે છાયા, આ વિસ્તારના પીવાનું પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈ ગયેલું છે. તો તેવું તેને શેમાં જોયું? તો તે ન્યૂઝપેપરમાં એવું આવ્યું હતું. તો તેને ડર્ટી વોટર પીવાથી ઘણા પીપલો બીમાર પણ પડેલા છે, ઘણા બધા પીપલ બીમાર પણ પડી ગયા હતા, અને ગટરનું પાણી પીવાના પાણીના પાઇપલાઇનમાં કેવી રીતે મિક્સ થયું હશે? તેનું કારણ છે કે, તમને ખબર છે કે ગટરનું પાણી કેવી રીતના પીવાના પાણીમાં મિક્સ થાય છે? તો ફ્રેન્ડ્સ, જે પાઇપ આપણા સિટીમાં ઘણા બધા પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ હોય છે, તમને ખબર છે ને, અંડરગ્રાઉન્ડ હોય છે, એટલે જે માટીની નીચેથી આપણા હાઉસમાં જે ક્લીન વોટર આવે છે તે વોટર પણ આ પાઇપલાઇનમાંથી જાય છે. તમને પિક્ચરમાં દેખાય છે ને, જે પાઇપલાઇન દેખાય છે અંડરગ્રાઉન્ડ, જો માટીની અહીંયા દેખાય છે પાઇપ, એ પાઇપમાં માટી અંડરગ્રાઉન્ડ હોય છે જેથી અંદર મિક્સ થાય છે. પછી આપણે હાઉસની અંદર બાથરૂમ, ટોયલેટ, બેઝિન, કિચન સિંકમાંથી જે ડર્ટી વોટર હાઉસમાંથી બહાર જાય છે તે પણ એક પાઇપલાઇન દ્વારા જ બહાર જાય છે. જો તમને બાજુમાં જે પિક્ચર દેખાય છે તો તેમાં જે આપણું જે ઘરનું જે ડર્ટી વોટર હોય તે પણ એ પાઇપલાઇન દ્વારા જ તે બહાર જાય છે. ઘણીવાર એવું થાય છે કે પાઇપલાઇનને ઘણા સમય પછી જો એ પાઇપલાઇનને ચેન્જ કરવામાં નહીં આવે તો એ પાઇપલાઇનને કાટ લાગી જાય છે. ઓકે, એ પાઇપને કાટ લાગવાથી શું થઈ જાય છે? તે ખરાબ થઈ જાય છે, અને ત્યાંથી થોડુંક કટ થઈ જાય છે, અને એમાંથી જ પાણી લીકેજ થાય છે. તો ફ્રેન્ડ્સ, એ લીકેજ થવાથી તે જે બીજું પાણી, જે ચોખ્ખું પાણી હોય છે
તેની અંદર આ લીકેજનું પાણી મિક્સ થઈ જાય છે અને તેના કારણે આપણા હાઉસમાં જે ઘણા બધા આ જે વિલેજના લોકો છે તેના અંદર ડર્ટી વોટર મિક્સ થઈ જાય છે. તો આ જ બધું ન્યૂઝપેપરમાં છપાયું હતું ફ્રેન્ડ્સ. તેથી ફ્રેન્ડ્સ, જે ગટરનું પાણી હતું તે ક્લીન વોટરમાં મિક્સ થઈ ગયું હતું. તેથી છાયા જ્યાં રહેતી હતી ત્યાં રહેતા ઘણા બધા પીપલ્સને ડાયરિયા, પછી એટલે ઝાડા, વોમિટિંગ આવી બધી બીમારીઓ આવી ગઈ હતી. અંજુ મેડમે કહ્યું કે જે પાણી ભરીને રાખ્યું હતું તે તું ફેંકી દે અથવા તો ધોરી દે એને, કે એ પાણીમાં ગંદુ પાણી મિક્સ થઈ ગયેલું છે. તો આપણા માટે પીવા માટે એકદમ ફ્રેશ વોટરને, એટલે આપણે ફ્રેશ વોટર ક્યાં રીતે બોઇલ કરવા મૂકી દે. તો ફ્રેન્ડ્સ, જ્યારે આપણું પાણી જો ગંદુ આવતું હોય તો તેને બોઇલ કરવું જોઈએ, પાણીને ઉકાળીને પીવું જોઈએ, જેથી શું છે બીમારી, વોમિટિંગ, ડાયરિયા જેવા બીમારીનો ન થાય. તો જેની મેડમ હતી અંજુ મેડમ, તે છાયાને કહે છે કે તું જો થોડુંક વોટર તું બોઇલ કરી દે જેથી પાણીને પાણી આપણે ફ્રેશ મળી રહે. તો છાયા તે પાણીને બોઇલ કરે છે. જો ફ્રેન્ડ્સ તમને દેખાય છે ને, બોઇલ કરવાથી જે અંદરના જે જર્મ્સ હોય છે તે બધા મરી જાય છે અને જે તે પીવા માટે તે ક્લીન વોટર થઈ જાય છે. તો હમણાં પીવા માટે પાણી તું મારા હાઉસમાંથી લઈ જજે. એટલે અંજુ મેડમ છાયાને કહે છે કે તું મારા હાઉસમાંથી જ પીવાનું પાણી લઈ જજે. તો તે સાંભળીને સ્મિત તો ખૂબ જ હેપી થઈ ગયો. કેમ હેપી થઈ ગયો? કારણ કે સ્મિતને તેના જ એ જ્યાં રહે છે ત્યાં તેઓને એકદમ લાંબી લાઇનમાં ઊભા રહીને તેને પાણી લેવાનું હોય છે. પીવાનું પાણી એક જ નળમાં આવતું હોય છે તો તેના કારણે સ્મિતને વહેલા ઊઠીને લાઇનમાં ઊભા રહેવું હોય છે. પણ આજે તો પાણી તેના અંજુ મેડમ આપે છે, તેથી સ્મિત સાંભળીને ખૂબ જ હેપી થઈ ગયો હોય છે. સ્મિત વિચારે છે કે તો યસ, આજે તો મને પાણી ભરવા માટે લાંબી લાઇનમાં ઊભા રહેવું ના પડશે. ફ્રેન્ડ્સ, આવા જે વિલેજ હોય છે તે વિલેજમાં ઘણી બધી પાણીની તકલીફ હોય છે, ઘણી બધી લાંબી લાઇનોમાં ઊભા રહીને પછી પાણી મળે છે અને ઘણી વાર તો જો પાણી ચાલ્યું જાય નળમાં તો એટલું પણ પાણી ઘણા લોકોને મળતું નથી. તો કેટલું બધું ડિફિકલ્ટમાંથી પણ તેઓ પસાર થાય છે. તો ફ્રેન્ડ્સ, ચાલો પાછા આપણે થોડા ક્વેશ્ચન આન્સર તરફ જઈશું. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ક્વેશ્ચન આન્સર તરફ જઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન તમને પૂછાય કે અંજુ ન્યૂઝપેપર રીડ કર્યા બાદ કેમ વરીડ એટલે ચિંતિત, એટલે ચિંતામાં હતી. તો ફ્રેન્ડ્સ, ન્યૂઝપેપરમાં શું આવ્યું હતું કે જે પાણી ડર્ટી આવતું હતું, ગંદુ આવતું હતું, કારણ કે વોટર જે હતું, પાણી હતું, તેમાં ગટરનું પાણી ચોખ્ખા પાણીમાં મિક્સ થઈને આવતું હતું. તે શેમાં છપાયેલું હતું? ન્યૂઝપેપરમાં. તેથી અંજુ એકદમ ચિંતિતમાં હતી. ઓકે ફ્રેન્ડ્સ, ચલો સેકન્ડ જોઈશું. અંજુએ આગલા દિવસે ભરેલું બધું જ પાણી ધોરી દેવા કહ્યું. શું આ પાણી બીજા કોઈ યુઝમાં ન લઈ શકાય ફ્રેન્ડ્સ? કયા કયા યુઝમાં? તો જેમ કે વોશિંગ ક્લોથ્સ, કપડાં ધોવામાં લઈ શકાય પાણીને, વહીકલ્સ એટલે વાહનોને ધોવા માટે પાણી યુઝમાં લઈ શકાય, અથવા તો વોટરિંગ ધ પ્લાન્ટ્સ, જે આપણે જે છોડ રોપ્યા હોય તેને એને પાવા માટે આપણે પાણીને યુઝ કરી શકાય, હને જેથી વોટર વેસ્ટ ન થાય. પીવાના પાણી માટે આપણે એકદમ ક્લીન વોટર જોઈએ ફ્રેન્ડ્સ. પણ આપણે જે બીજા કામ હોય તેના માટે આ પાણીનો આપણે યુઝમાં લઈ શકાય છે. તો આ રીતે આન્સર લખવાનો. ચાલો થર્ડ ક્વેશ્ચન છે કે અંજુ મેડમે વોટરને ક્લીન કરવાની કઈ યુક્તિ એને કરી હતી? તો તેને શું કીધેલું હતું કે ક્લીન કરવા માટે તેને વોટરને બોઇલ કરવાનું કહ્યું હતું, બરાબર? ચલો ફોર્થ ક્વેશ્ચન છે, શું તમે વોટર ક્લીન કરવાની ડિફરન્ટ રીતો જાણો છો? તો આ ફ્રેન્ડ્સ આપણે આગળ શીખી ગયા હતા કે પાણીને ચોખ્ખું કરવા માટે ઘણી બધી આપણે જોયું હતું કે કઈ રીતે ક્લીન થાય. તો ફ્રેન્ડ, એક તો પાણીને બોઇલ કરવાથી પાણીમાં પછી પાણીમાં બોઇલ કરવાથી એટલે ઉકાળવાથી પાણી ક્લીન થાય છે, અથવા તો પાણીમાં ક્લોરીનની ટેબ્લેટ નાખવાથી થાય છે,
पछी ए पानीनी अंदर फटकरी नाखीने पण क्लीन थाय छे। फ्रेंड्स तमने टीचरे बतावेलुं हतुं के एकदम गंदू माटीवालू पाणी हतुं तेनी अंदर फटकरी नाखवाथी जे माटी होय छे ते नीचे बेसी जाय छे अने ऊपर एकदम क्लीन वॉटर थई जाय छे। तो फ्रेंड्स टेबलेटथी आवी बधी घणी बधी वस्तुओथी पाणीने ચોખ્ખું કરી શકાય છે। ઓકે તો ફિફ્થ તમને છે બીજો ક્વેશ્ચન, કદાચ સપોઝ અંજુએ ન્યૂઝપેપર ન વાંચ્યું હોત અને દરેક બોઇલ વગરનું પાણી પીધું હોય દરેકે તો શું થાત? તો ફ્રેન્ડ્સ જો બોઇલ કર્યા વગર જો પાણી પીધું હોય તો બધા જ બીમાર પડ્યા હતે હને। ચાલો ફ્રેન્ડ્સ સિક્સ ક્વેશ્ચન છે, સ્મિત જ્યાં રહે છે ત્યાં દરેકે સાર્વજનિક નળમાંથી પાણી ભરવા લાઇનમાં ઊભું રહેવું પડે છે ને અંજુના હાઉસમાં નળમાં આખો દિવસ પાણી આવે છે, આવું શા માટે હશે? ફ્રેન્ડ્સ તો જ્યાં સ્મિત રહે છે ત્યાં સ્લમ એરિયા છે, સ્લમ એરિયામાં પુઅર પીપલ રહે છે, પુઅર એટલે ગરીબ જે હોય છે તેવા લોકો ત્યાં રહે છે, તો તેઓ પાસે એટલા બધા પૈસા હોતા નથી કે અંજુ મેડમની જેમ તેઓ એકદમ બિગ હાઉસમાં રહે અને એ જ હાઉસની અંદર પાણી આવ્યા કરે। તો ફ્રેન્ડ્સ સ્લમ એરિયામાં વોટર કલેક્શન હોતું નથી, જે સ્લમ એરિયા એટલે જે પેલું તમે જોયું હશે ને આમ જે નીચે ઘર હોય ઝૂંપડા ટાઈપ હોય નાના મકાનો હોય એવાને સ્લમ એરિયા કહે છે। તો ત્યાં ફ્રેન્ડ્સ વોટરનું કલેક્શન હોતું નથી, ત્યાં પાણી નથી આવતું, ત્યાં હાઉસની બહાર જેને એક જ કોમન પબ્લિક ટેપ હોય છે, એક કોમન ટેપ હોય છે તે પણ વન જ હોય છે, તેમાંથી જ બધાએ પાણી ભરવાનું હોય છે અને તે લોકો સવારથી જ લાઇનમાં ઊભા રહીને પાણી ભરતા હોય છે। અને જ્યારે કોમન પબ્લિક ટેપમાં જો પાણી ચાલ્યું જાય તો ફ્રેન્ડ્સ આવા લોકોને તો પાણી ત્યારે પણ મળતું નથી, તો આ રીતનો હોઈ શકે। ચાલો ફ્રેન્ડ્સ સેવન ક્વેશ્ચન છે કે અંજુએ ન્યૂઝપેપરમાં વોટર વિશે વાંચ્યું હતું, શું તમે એવા કોઈ ન્યૂઝપેપરમાં પાણી વિશે કોઈ સમાચાર વાંચ્યા છે? તો કેવા પ્રકારના સમાચાર? તો ફ્રેન્ડ્સ જો તમે પણ જો કોઈ વાર ન્યૂઝપેપર પપ્પાએ વાંચ્યું અથવા તમે જો વાંચો તો ન્યૂઝપેપરમાં જો પાણી વિશેના જે ન્યૂઝ હોય તેને કટ કરીને તમારી પાસે એક નોટમાં રાખજો અને તેને વાંચજો, તો તમને વધારે ખ્યાલ આવશે કે કેવા પાણીની કેટલી તકલીફ હોય છે, લોકો કેવી રીતના પાણી વગર જીવી શકે છે, કેવી રીતના જીવે છે, બરાબર? ઘણા બધા એવા ન્યૂઝ તમને સારા સારા અંદર હશે તો તમે એ તમારી પાસે રાખજો, તેવા ન્યૂઝ નોટ તમારે નોટબુકમાં સ્ટીક કરીને રાખજો। ઓકે